શ્રીધર શેટે શહેરમાં આવીને પોતાનો નવો પરિવાર વસાવ્યો હોય. મીનાક્ષી, હું તો આપણાથી વિચારાય પણ નહીં. જો એક એક લાઈન લખીશું એટલે બે મિનિટમાં ગીત તૈયાર. આનંદ દત્તક લાયા છે અને હવે અમારી દીકરી છે. દત્તક એટલે રમવા લાવ્યો છું, મને રમકડા લઈએ તેમ? ના બેટા, કાયમ માટે લાવ્યા છીએ, રમકડું ગણીને નહીં, દીકરી ગણીને. પણ આશ્રમમાં તો મને બધા કહેતા હતા કે મારા મમ્મી પપ્પા નથી. છે બેટા, અમે તારા મમ્મી પપ્પા જ છીએ. હું તારી મમ્મી અને આ તારા પપ્પા. મીનાક્ષી, મીનાક્ષી. આનંદ ભાઈ, કેમ છે તું? ક્યારે આવ્યો? અને આવવાની જાણ કરી પણ નહીં મને. આવી રીતે અવાય? ચાલ ચાલ બેસ ને. ના ના ના, તું બેસીશ કેમ? ચાલ આપણે મંદિરે દર્શન કરી આવીએ. અને એ મને એમ તું તને સરપ્રાઈઝ આપીશ, તો ખુશ થઈશ મને જોઈને. ગાડી તો રડે છે. આ તો હરખ ના શું છે? બોલ તું કેમ છે? હું ઠીક છું, તું કે, તું કેમ છે? હું એ ઠીક છું. અનંત, તારી સારવાર માટે જેને ખર્ચ ઉપાડ્યો હતો ને, એ માણસની ભાળ મળી ગઈ છે. રઘુ જે નોકરી કરે છે ને, એના શેઠ છે. રઘુએ બસ અમસ્ત તારી વાત કરી હશે ને, બસ એટલામાં જ એમણે આ બધું કર્યું. મીનાક્ષી, લઈ જા, લઈ જા મને એમની પાસે. ચાલ. ના, તું પહેલા આરામ કર, હું તારા માટે જમવાનું બનાવું છું. છેલ્લા ઘણા દિવસથી
અનાજની જગ્યાએ માત્ર દવાઓ જ ખાધીશ. હવે તો જીભ પર સ્વાદ માત્ર દવાઓનો જ રહી ગયો છે. ચલો તું સરસ મજાનું મારા માટે જમવાનું બનાવ તારા હાથે, હા? પછી આપણે બધાને મળવા જઈએ. ચાલ ચાલ. મીનાક્ષી, પપ્પા કેમ? તને કોઈ વાત હેરાન તો નથી કરતા ને? ના. ચાલ. લજ્જા. હા. ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય નહીં. શું વિચારતી હતી? માણેકપુર યાદ આવી ગયું? માં અને બાપુની યાદ આવી ગઈ. મને એમ કે લજ્જાને મસ્તીન બાવાની યાદ આવી ગઈ. બધું એક વાત કહું, આમ સાવ એકલી બેસીને મસ્તીન બાવાને યાદ કરું એવા તો કોઈ સંબંધ નથી અમારી વચ્ચે. શું શું કહ્યું? તારે અને મસ્તીન બાવાને કોઈ સંબંધ નથી? કોઈ સંબંધ નથી? ના. તો પછી માણેકપુરમાં જે થયું તે? માણેકપુરમાં જે થયું એ મારા અને અર્જુનના વિવાહ અટકાવવા હતું નાટક થયું. હું ને મસ્તીન બાવા અમે બેઉ જુઠ્ઠું બોલ્યા. જુઠ્ઠું નહીં, અમે સાચું ના બોલ્યા, બસ એટલું જ. તો સાચું શું હતું? સાચું બસ એટલું હતું કે મારે અર્જુન સાથેના વિવાહ અટકાવવા હતા, બસ. મસ્તીન બાવાએ એકમાત્ર કુસુમને જ પ્રેમ કર્યો છે રઘુ. અને તે કારણ કે હું જાણું છું કે તે કોને પ્રેમ કર્યો છે, કોને ખૂબ પ્રેમ કર્યો છે. રઘુ, રઘુ, હું તને જોતી હતી. સાંભળ, અનંત પાછો આવી ગયો છે અને સાજો થઈ ગયો છે. આ તો ખૂબ સારા સમાચાર છે શ્યામલી. હા, ચલો મળવા જઈએ. મીનાક્ષી અને અનંત ગિરધારી શેઠ ને મળવા ગયા છે, આપણે ત્યાં જ જઈએ. ચલો. સાજો થઈને પાછો આવ્યો ને અનંત, એ અમારા માટે બધા માટે ખૂબ ખુશીની વાત છે. મારી પત્ની અને મારી દીકરીને હું આનાથી વધારે સારી સ્મરણાંજલિ ના આપી શકું. હવે અનંત, તું એક કામ કર, આરામ કર, તબિયત સંભાળ અને શાંતિથી જિંદગી વિતા. તમારો ઉપકાર. અરે ભાઈ, હાથ બાત નહીં જોડવાના, હાથ નહીં જોડવાના. અરે માણસ રહેવા દો મને. એક વાત કહું, જિંદગીમાં ક્યારે બહુ રૂપિયા કમાઈ લો ને તો આ દિવસને યાદ રાખજો, અને બની શકે તો કોઈને મદદ કરજો. ઓકે, નાવ રિલેક્સ એવરીબડી, રિલેક્સ. હવે એક વાત કર અનંત, કે તું અમેરિકા જઈને સાજો થઈને પાછો આવ્યો, હે? તો તું ત્યાં સારવાર કરાવીને સીધે સીધો પાછો આવ્યો કે પછી ત્યાં કોઈ ધોળીને ગમાડીને તો નથી આવ્યો ને? હવે એને મળવાના બહાને
ખાલી ખાલી ઓપરેશન કરાવવા પાછો અમેરિકા ના જતો. શેઠ તમે બાકી બહુ જોરદાર વાત કરી ભાઈ. અરે મદન શું થયું? તમે બાકી બહુ જોરદાર બોલ્યા. શું કહ્યું મેં? તમે બોલ્યા ના હમણાં, તમે બોલ્યા કે હશે. હવે જવા દો મીનાક્ષી. આ કોણ? મીનાક્ષી આનંદ. કોણ છો તમે? કેમ મને મળવા આવ્યા? તમને નહીં, આનંદને. આનંદ તારી તબિયત કેમ છે? સારી છે. આ કોણે બનાવ્યું? મેં બનાવ્યું. શેઠ આમને કાપડની મિલ લાગે છે. અરે હું કાપડની વાત નથી કરતો. તો હું ભરતકામની વાત કરું છું. મેં બનાવ્યું. કેમ? બહુ સરસ બનાવ્યું છે. જોઉં તો? જોઉં તો? જોઉં તો? ગુડ. ટ્રેડિશનલ નાશી, તું જાણે છે વિદેશમાં આવા કપડાની ઘણી માંગ છે. એકદમ ટ્રેડિશનલ. અલગ જ પ્રકારનું માર્કેટ છે આનું ત્યાં. તું કઈ રીતે જાણે આ બધું? સારવાર દરમિયાન જ્યારે વિદેશમાં હતો ને ત્યારે મેં ઘણા બધા મેગેઝિન્સ વાંચ્યા, ન્યૂઝપેપર વાંચ્યા હતા. ત્યાં ઘણા બધા ભારતીયો વસે છે અને આ પ્રકારના કપડાં પણ પહેરે છે, અને માટે જ આ કપડાંની ત્યાં ઘણી જ માંગ છે. અને એ સિવાય પણ ઘણા બધા લોકો છે કે જેમને આવા કપડાં પહેરવા ગમે છે. રાજા ખરેખર ખૂબ સરસ છે. એ શેઠ હવે આમ આવો, તમારો વારો, બોલો કંઈક. જો તમે લોકો જો કામ કરવા ઈચ્છતા હો તો હું સાથ આપવા તૈયાર છું. મારી કાપડની મિલ છે, આપણે એમાં આનો વિભાગ શરૂ કરીએ જો તમે લોકો ઈચ્છતા હો તો. હા, એટલે કે ના ભાઈ અનંત, હું આ હોસ્પિટલમાં ત્યાં જાય છાપાને બધું વાંચતો હતો એટલે તને અંગ્રેજી તો આવડે બરાબર ને? હા તો શેઠ આને રાખી લો ને. અરે રાખી લીધો. હે અનંત અને લજ્જા આ કામના માલિક, જે જેટલું કામ કરશે એટલા રૂપિયા એને મળશે. એ આપણે કામ કરવાના નથી. હે? એટલે આપણે બે કામ કરવાના નથી એમ. હા, મેં ક્યાં રૂપિયા માંગ્યા ભાઈ? હે માંગ્યા ના ભાઈ. ચાલો સરસ મજાની વાત છે તો પછી આપણે સરસ મજાનું મસ્ત ફિલ્મ જોવા જઈએ. જમવાનું શું કરીશું? ફિલ્મ જોતા જોતા જમવાનું. હે ચાલો ચાલો સરસ કોમ મળી ગયું. વાહ, બસ હવે કમાઓ અને પછી સરા મેડમ બનીને આમ વટ પાડો. નમસ્તે બાબા, હું કામ કરીશ, મહેનત કરીશ, પણ મેડમ બનીને વટ મારવા માટે નહીં, જીવવા માટે. જેટલા શ્વાસ લખાઈને લઈ છું એટલા ખર્ચવા તો પડશે ને. પાછી જતી રહે, મોણેકપુર ભેગી થઈ જા આવું વિચારવું હોય તો. અર્જણ જેવા મોણા હાથે તારા વિવાહ ફોક કરીને અમે તને એટલા માટે અહીં નહીં લાયા કોમ નિશાસા નાખીને જીવો? નિશાસાઓ નહીં નાખવાથી તો જીવવાના કારણ બદલાઈ નહીં જાય ને. બસ હવે જીવવાનું બાકી છે. બસ જો લજ્જા. ના કંઈ સમજાવતા નહીં મને. બોલવામાં જાદુગર માણસ છો તમે. સારું સારું બોલીને બધું મને સમજાઈ દેશો, પણ જીવવાનું તો મારે છે. સાવિકલા હું જીવી રહ્યો છું. હા વેકલો, આટલા માણસોની ભીડમાં હા વેકલો, એકલા હાથે ભવસાગર પાર કરવાની ઓમ ના હોય ને તો બેસી જવાનું બીજાના ઓડકામાં. જા જતી રે, માણેકપુર ભેગી થઈ જા. જો મારી ઓખ હોમું રહેવું હશે ને તો હસતા રહેવું પડશે. મેં કહ્યું તું ને, બોલવામાં જાદુગર માણસ છો તમે.
તમે કુસુમને ભૂલી ગયા છો, ભૂલાવી શક્યા છો? નહીં ભૂલી શક્યો હું, પણ મને એટલું યાદ છે મારે મારી જિંદગી આવી રીતના રોઈ રોઈ નહીં જીવવી, હસતા હસતા મસ્તીમાં જીવવું છે મારે. હા જો લજ્જા, તારી જોડે એક સરસ જિંદગી છે, એને આમ આમ નિરાશ થઈને વેડતી ના નાખ. ખૂબ કામ કર, ખૂબ રૂપિયા ભેગા કર, તારા મમ્મી પપ્પા તારો ભાઈ કેટલા ખુશ થશે. અરે તારે તો એમના માટે જીવવાનું છે. હા પણ મસ્તીન બાબા, એવું કેવું કે આપણને આપણી મનગમતી વ્યક્તિ જ ના મળે, એ આખી દુનિયામાં કોઈની પણ થઈ જાય પણ આપણી જ ના થઈ શકે. લજ્જા, કુસુમને મેં જીવ ઉપર આવીને પ્રેમ કર્યો, પણ એને એને તો મરવા સુધી મારો સાથ ના નિભાયો. હા ને મારે રઘુની શ્યામલી સાથે જતા જોવાનું. રઘુની શ્યામલી ગમે, હું નહીં. કેમ, આનો જવાબ કોણ આપશે? હું એવું કઈ નહીં કરું કે જેથી રઘુ અને શ્યામલીને દુઃખ થાય, કારણ કે એ બંનેને હું ખૂબ પ્રેમ કરું છું. એ બંને મને એક સરખા વાલા છે. શ્યામલી, હું આ વાત જાણું છું. મને ખબર હતી કે લજ્જા અને મસ્તીન બાબા વચ્ચે જે સંબંધ દેખાય છે એ નથી. હું જાણું છું કે લજ્જાને મારા માટે માયા છે. તું જાણતો હતો? હું મને કયું પણ નહીં શું કરત કહીને કે લજ્જા મને પ્રેમ કરે છે. અરે અને હવે આ વાત તું જાણી ગઈ છું તો શું? શ્યામલી, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. લજ્જા કે કોઈ બીજી વ્યક્તિના પ્રેમના કારણે આપણે તો અલગ નહીં પડી જઈએ ને? આપણે અલગ નહીં થઈએ રઘુ, પણ લજ્જાનું શું? લજ્જાના આપણે શ્યામલી, ગિરધારી શેઠે કહ્યું છે કે લજ્જાને જે કામ આવડે છે ને, ભરતકામ, એ પરદેશમાં પણ ખૂબ વખણાઈ શકે એમ છે. તો આપણે એને એ કામમાં સાથ આપવાનો છે, જિંદગીને પ્રેમ કરતા શીખવવાનો છે. અને હા શ્યામલી, આ વિષયે તું હવે વધુ લજ્જા સાથે કઈ વાત ન કરતી, એને દુઃખ થશે. રઘુ, કેપી સરે મને મળવા બોલાવી છે. કેમ? કેમ એ નથી ખબર. ના જઈશ, ના જઈશ એમને મળવા. શા, એ સારા માણસ છે હું જાણું છું, પણ માત્ર કોઈ એક નવી ગાયિકાના આવવાથી એ તને અપમાનિત કરે એ પણ ખોટું ને. કામ હશે તો એ આવશે. શ્યામલી,
હવે તારા બાપુને અને કેપી જેવા માણસોને હેસિયત બતાવી રહી. ક્યાં સુધી બીજાઓના અન્યાય સહન કરીને આપણે જીવતા રહેવાનું? શ્યામલી, ગિરધારી શેઠની સાથે લજ્જાની હરોહર તું કામ કરી શકે છે. હું ભરત કામ કેમ? આ કામ કરવામાં નાનમ શું છે શ્યામલી? આ આપણા પરંપરાગત વસ્ત્રો છે, એને બનાવીને વિદેશ મોકલવાથી જો આપણને ફાયદો થતો હોય તો એમાં ખોટું શું છે? તમારે ગીત નહીં ગાવાના, લજ્જા જે કરે કરવાની. આ તો શું બોલી રહી છે? હા, અરે આપણે આપણું કામ કરવાનું છે, એમાં લજ્જા ક્યાંથી આવી? લજ્જા આવે છે આપણે વચ્ચે, પણ એ જો એક અજાણી છોકરી હોત ને તો હું એને ભૂલી જાત. પણ એને કોઈ વાતનું દુઃખ હોય, એને હૈયે ડંખ હોય તો મને ના ગમે. રઘુ, દુઃખ વહેંચાય શ્યામલી, માણસના નામનું દુઃખ હોય તો એને વહેંચી શકાય, માણસ નહીં. તારે જે વિચારવું હોય વિચાર, જે કરવું હોય કર. રઘુ શ્યામલીનો હતો, છે ને રહેશે. રઘુ, શ્યામલી, શ્યામ